સમાચારોની શરૂઆત કરીશું. લોકસભા ચૂંટણી 2024ના પહેલા તબક્કા માટે મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. આ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 102 જેટલી બેઠકો પર મતદાન થયું હતું. 1625 જેટલા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, જેની અંદરથી 1491 પુરુષ અને 134 જેટલી મહિલા ઉમેદવારો છે. આ તબક્કામાં 8 કેન્દ્રીય મંત્રી, 2 પૂર્વ મુખ્યમંત્રી અને 1 પૂર્વ રાજ્યપાલનું ભાગ્ય ઈવીએમમાં કેદ થઈ ચૂક્યું છે. ત્યારે સાંજે 6 વાગ્યા સુધી કુલ 59.71% જેટલું મતદાન પણ થઈ ચૂક્યું છે. તો વોટિંગ દરમિયાન મણિપુરના બિષ્ણુપુરમાં ગોળીબાર, બંગાળના કૂચબિહારમાં હિંસા અને છત્તીસગઢના બીજાપુરમાં ગ્રેનેડ બ્લાસ્ટ પણ થયો હતો. વિસ્ફોટમાં અનેક આસિસ્ટન્ટ કમાન્ડન્ટ અને એક સૈનિક પણ ઘાયલ થયા છે. ત્યારે મણિપુરની 2 લોકસભા બેઠકો પર હિંસાને જોતા 26 એપ્રિલે કેટલાક ભાગોમાં મતદાન થશે તેવી માહિતી પણ પ્રસારિત કરવામાં આવી રહી છે. તો પ્રથમ તબક્કાનું મતદાન આજે પૂર્ણ થઈ ચૂક્યું છે. અનેક જે ઉમેદવારો છે તેમનું ભાવિ ઈવીએમની અંદર કેદ થઈ ચૂક્યું છે. ત્યારે નાગાલેન્ડના 6 જેટલા જિલ્લામાં મતદાન શૂન્ય થયું છે. મતદાન ત્યાં થયું જ નથી તેવા આંકડા સામે આવ્યા છે. ત્યારે સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરવામાં આવ્યું છે. મણિપુરમાં ઉપદ્વીઓએ ઈવીએમમાં તેમનું ભાવિ પણ હવે કેદ થઈ ચૂક્યું છે. બંગાળમાં સૌથી વધારે, એટલે કે પશ્ચિમ બંગાળની અંદર સૌથી વધારે મતદાન થઈ ચૂક્યું છે, 77%. આ જ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા રવિ ભાવસાર લાઈવમાં જોડાઈ ચૂક્યા છે. રવિ, જે પ્રમાણે વિગતો મળી રહી છે, આ પ્રથમ તબક્કાનું આજે મતદાન છે તે પૂર્ણ થઈ ચૂક્યું છે, પરંતુ પશ્ચિમ બંગાળ અને અનેક વિસ્તારોની અંદર હિંસા પણ ક્યાંક જોવા મળી હતી, શું છે માહિતી? લખમાં બિલકુલથી જો વાત કરવામાં આવે તો સમગ્ર દેશમાં જે પ્રમાણે લોકસભા ઇલેક્શન છે તેની જાહેરાત થઈ ગઈ હતી, અને ત્યારબાદ તમામે તમામ જે પક્ષો છે, તે પક્ષો હોય, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, તે પોતપોતાના જે કેન્ડિડેટ છે તે કેન્ડિડેટને માટે મત માંગવા માટે નીકળ્યા હતા. જો વાત કરવામાં આવે તો 2024ના લોકસભાના પ્રથમ તબક્કાનું મતદાન છે તે મતદાન સાંજે 6 વાગે છે તે 6 વાગે પૂર્ણ થઈ ગયું છે. જો વાત કરવામાં આવે તો 102 બેઠકો ઉપર સાંજે 6 વાગ્યા સુધીનું જે મતદાન છે તેનો આંકડો છે તે સામે આવી રહ્યો છે, જે 59.71% મતદાન છે તે મતદાન થયું છે. જો વાત કરવામાં આવે તો બંગાળમાં સૌથી વધારે મતદાન, એટલે કે 77.57, એટલે કે 77.57 જેટલું મતદાન છે તે મતદાન બંગાળમાં થયું છે. એટલે કહી શકાય કે જે પ્રમાણે પ્રથમ તબક્કામાં જે બંગાળમાં સૌથી વધારે મતદાન છે તે મતદાનનો આંકડો છે તે આંકડો સામે આવ્યો છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અલગ અલગ જે આંકડા છે તે આંકડા સામે આવી રહ્યા છે. લગભગ જો વાત કરવામાં આવે તો બિહારમાં 46.32 જેટલું મતદાન છે તે મતદાનનો આંકડો છે તે લગભગ 5 વાગ્યા સુધી સામે આવ્યો છે. મધ્યપ્રદેશની વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશમાં 63.25 જેટલું મતદાન છે તે મતદાન થયું હતું, અને સાથે જ જો વાત કરવામાં આવે તો મણિપુરમાં 67.46 જેટલું મતદાન છે તે મતદાન થયું હતું. સાથે જ રાજસ્થાનની જો વાત કરવામાં આવે તો રાજસ્થાનમાં પણ જે 50.27% જેટલું જે મતદાન છે તે મતદાન થયું હતું. એટલે કે હાલમાં જે પ્રમાણે આંકડાઓ છે તે આંકડા સામે આવી રહ્યા છે, પરંતુ જે અમુક જે રાજ્યો છે તે રાજ્યોમાં હિંસક ઘટનાઓ છે તે ઘટનાઓ પણ સામે આવી છે. પશ્ચિમ બંગાળમાં જે પ્રમાણે જે પોલિંગ બૂથ હતું, તો પોલિંગ બૂથની 500 મીટર દૂર જ જે વિસ્ફોટ છે, જે વિસ્ફોટક પદાર્થથી વિસ્ફોટ છે તે વિસ્ફોટ થયો હતો, અને તેમાં સેનાના એક જવાનનું જે મોત છે તે કરુણ મોત છે તે નીકળ્યું હતું. જો વાત કરવામાં આવે તો મણિપુરમાં પણ અમુક જે વિસ્તારો છે ત્યાં આગળ હિંસાના જે સમાચાર છે તે સમાચાર સામે આવ્યા હતા, અને બૂથ કેપ્ચરિંગ જેવી ઘટના પણ જે મણિપુર છે તે મણિપુરના ઇમ્ફાલમાં બની હતી. એટલે કહી શકાય કે જે પ્રમાણે અમુક છૂટાછવાયા બનાવો, એટલે કે 2 કે 3 જેટલા જ બનાવો છે તે બનાવો બન્યા હતા, પરંતુ જે પ્રમાણે 102 જેટલી જે સીટો છે તે સીટો ઉપર શાંતિપૂર્વક મતદાન છે તે મતદાન થયું હતું, અને આગામી સમયમાં જ ખબર પડશે કે સડકથી સંસદ સુધી પ્રજા કોને ચૂંટાઈને છે તે મોકલે છે. જી જી રવિ, આ તમામ આંકડા સામે આવી રહ્યા છે, તેની અંદર એક આંકડો ચોંકાવનારો છે જેમાં 6 જિલ્લાઓમાં 0 મતદાન થયું છે. આના પાછળના કારણો કયા હોઈ શકે તમારા મત મુજબ? બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે સમાચાર સામે આવી રહ્યા છે કે 6 જેટલા જે
જે ઉમેદવારો હતા અને જે કેન્દ્રો હતા ત્યાં આગળ શૂન્ય જેટલું જે મતદાન છે તે મતદાન થયું છે. તેને લઈને ક્યાંક ને ક્યાંક જે સ્થાનિક જનતામાં ક્યાંક ને ક્યાંક જે રોષ હોય તે સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કારણ કે જે જનતાઓ છે, જે જનતાઓની મૂળભૂત સુવિધા અથવા તો જે નક્સલવાદી અથવા તો આતંકવાદીનો જે સામે સુરક્ષા ના મળી હોય તેના કારણે જે શૂન્ય પર્સન્ટેજ જે મતદાન છે તે મતદાન થયું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જી રવિ, તમામ વિગતો સાથે જોડાયા તે બદલ આભાર. તો પ્રથમ તબક્કાનું મતદાન આજે પૂર્ણ થઈ ચૂક્યું છે. સાંજે 6 વાગ્યા સુધી કુલ 59.71% જેટલું મતદાન નોંધાઈ ચૂક્યું છે અને ત્યારબાદ આ આંકડા પણ સામે આવી રહ્યા છે. ત્યારે નાગાલેન્ડના 6 જેટલા જિલ્લામાં શૂન્ય મતદાન થયું છે. આ ચોંકાવનારો આંકડો પણ સામે આવી રહ્યો છે. સૌથી વધારે મતદાન છે તે પશ્ચિમ બંગાળમાં થઈ ચૂક્યું છે, જ્યાં 77.57% જેટલું મતદાન થઈ ચૂક્યું છે. આ તમામ ઉમેદવારો છે તેમના ભાવિ અત્યારે ઈવીએમમાં કેદ થઈ ચૂક્યા છે.